નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે ગુજરાતના રાજકારણની વાત કરીશું અને ગુજરાતમાં કયા કયા મુદ્દાઓ વિધાનસભાની ચૂંટણીમાં આવવાના છે ડિસેમ્બર બે હજાર બાવીસની એની આપણે વાત કરીશું બે હજાર બાવીસ ડિસેમ્બર ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકશે ખરું પ્રશ્ન મુખ્ય છે આમ આદમી પાર્ટી આવી છે ત્રીજા પક્ષ તરીકે અને અગાઉ પણ ત્રીજો પક્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડતો રહ્યો છે પરંતુ એને સફળતા મળી નથી કાં તો બે બેઠકો મળી છે કાં ચાર બેઠકો મળી છે અને આ વખતે આમ આદમી પાર્ટી એ સત્તામાં આવવાના શમણાં જોઈ રહી છે હવે એ સ્વપ્ન સાકાર થશે કે કેમ કારણ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ હોવા છતાં એટલી સક્રિય દેખાતી નથી એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને એ વાતાવરણ ઊભું કરવામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને નુરા કુસ્તી ખેલી રહ્યા છે અમે જ્યારે કહીએ છીએ કે આ નુરા કુસ્તી છે ત્યારે કેટલાકને પ્રશ્ન તો થવો જોઈએ અને બીજું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એ તો કોઈક વિચારધારા લઈને ચાલે છે આમ આદમી પાર્ટીની વિચારધારા શું એ મોટો પ્રશ્ન છે પણ આમ આદમી પાર્ટીએ એક એગ્રેસિવ કેમ્પેઇન શરૂ કર્યું છે અને છતાં અમારા મિત્ર દેવાંશી જોશી પણ હવે કહેવા માંડ્યા છે કે આમ આદમી પાર્ટીને એક બે બેઠકો પાંચ બેઠકો કે દસ બેઠકો મળી શકે પણ અમારા બીજા મિત્ર જે આમ આદમી પાર્ટીમાં ગયા આમ તો ટીવીના ટીવી ચેનલના એડિટર હતા ઈસુદાન ગઢવી એમણે કહ્યું કે લખીને કહ્યું પાછું અમને લખેલું એટલે એમને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટીને એકસો ને પચીસ બેઠકો મળવાની છે ભારતીય જનતા પાર્ટી તો ચાલીસ બેઠકોમાં સમેટાઈ જવાની છે અને કોંગ્રેસને માંડ પંદર અઢાર બેઠકો મળશે કોને કેટલી બેઠકો મળે છે એની કોઈ ભવિષ્યવાણી કરનારા જ્યોતિષી અમે તો છીએ નહીં પરંતુ જે વાતાવરણ છે જે સ્થિતિ છે એની તરફ આંખો બંધ કરીને આપણે સ્વપ્નમાં રાચવું ન જોઈએ એ વાત બહુ સ્પષ્ટ છે બધાને પોતાને અનુકૂળ વાતો સાંભળવી છે તમે ભારતીય જનતા પાર્ટી ડિસેમ્બર બે હજાર બાવીસમાં જીતશે એવું કહો તો કેટલાક લોકો ચાલું પડી જાય છે કે તમને છે ને ભાજપ એ કેટલા રૂપિયા આપ્યા તમે આમ આદમી પાર્ટી કંઈક સારો દેખાવ કરશે એવું કહો તો કહેશે કે તમને આમ આદમી પાર્ટીના એજન્ટ છો કોંગ્રેસ સારો દેખાવ કરશે એમ કહો તો કહે છે કે તમે કોંગ્રેસી છો મને લાગે છે કે આવા જે માણસો આવી જે કોમેન્ટ લખે છે એ લોકોને વિશે અંગ્રેજીમાં એક સરસ મજાનો શબ્દ છે સિકનિંગ માઇન્ડ વિકૃત માનસ અથવા મનોરુગ્ણ એ શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ એમને માટે વાપરી શકાય નહીં કારણ એવું છે હું હંમેશા કહું છું કે ગુજરાતી પ્રજા એ તર્ક છોડીને હવે વિચારવા માંડી છે એને નરેન્દ્ર મોદી ગમે છે નરેન્દ્ર મોદી ગુજરાતના છે ભારતીય જનતા પાર્ટીના આઈકન છે માનનીય વડાપ્રધાન છે એટલે સ્વાભાવિક રીતે એમના પ્રત્યેની લાગણી હોય એ કશું ખોટું નથી કોંગ્રેસના જે નિષ્ઠાવંતો છે એમને કોંગ્રેસ ગમે એમાં કશું ખોટું નથી એમને રાહુલ બાબા ગમે એમાં કશું ખોટું નથી આમ આદમી પાર્ટી તરફ ડરનારા જે લોકો છે એમને અરવિંદ કેજરીવાલ ગમે એમાં કશું ખોટું નથી એમને ઈસ્સુદાન ગઢવી ગમે એમાં કશું ખોટું નથી એમને ગોપાલ ઇટાલિયા ગમે એમાં કશું ખોટું નથી પરંતુ ગોપાલ ઇટાલિયા જે ઓબીસી સમાજો વિશે જે વાત કરે છે એમનો જૂનો વિડિયો જે અમે ગઈકાલના એપિસોડમાં રજૂ કર્યો અમને ખબર હતી કે જૂનો વિડિયો છે પરંતુ આમ આદમી પાર્ટીની ભૂમિકા ખરેખર શું છે એ એમણે સ્પષ્ટ કરવી જોઈએ અને ગોપાલ ઇટાલિયા જે આ બોલ્યા છે ગુણવંત શાહની સાથેના ટેલિફોન સંવાદમાં એ વાત સાથે આજે પણ એ જોડાયેલા છે એ માને છે કે એમના વિચારો બદલાયા છે એ સ્પષ્ટ એમણે કરવું જોઈએ આમ આદમી પાર્ટીની એ ભૂમિકા છે કે કેમ એ પણ સ્પષ્ટ થવું જોઈએ અને જે સમાજોની ઓબીસી છાસઠ વર્ષથી એમ કે સમાજો ભોગવે છે તો છાસઠ વર્ષથી કયા સમાજો ઓબીસી ભોગવે છે એ પણ છે ને એને ખ્યાલ હોવો જોઈએ હું તો એમ માનતો હતો કે ગોપાલ ઇટાલિયા એ બંધારણનો અભ્યાસ કરનાર માણસ છે અને મેં કહ્યું એમ કે બંધારણ કથા જે કરતા હતા એ કથા મને ગમતી હતી પણ છાસઠ વર્ષથી ઓબીસીને અનામત મળી હોય એવું તો મને લાગે છે આ દેશમાં પણ નથી બન્યું તો ગોપાલ ઇટાલિયા ક્યાંથી લઈ આવ્યા એ મને ખબર નથી હા દેશ આઝાદ થયો બંધારણનો અમલ થયો ત્યારથી સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઈબ એની અનામત આપણા દેશમાં લાગુ થઈ અને જો ગોપાલ ઇટાલિયા એમ કહેતા હોય કે સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઈબની અનામત છીનવી લેવી જોઈએ એને રદ કરવી જોઈએ તો હું એની સાથે પણ સંમત નથી એક વાત સાથે સંમત છું કે જે લોકો અનામતનો લાભ લઈને સશક્ત થયા છે એ સ્વૈચ્છિક રીતે એનો ત્યાગ કરે મંડળ કમિશનના એક સભ્ય હતા જસ્ટિસ આર આર ભોળે જસ્ટિસ આર આર ભોળે મને જન્મભૂમિમાં હું જ્યારે કામ કરતો હતો ત્યારે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એની અંદર એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા દલિત સમાજના લોકો એ બે પેઢી સુધી અનામતનો લાભ લીધો હોય પછી એમણે સ્વૈચ્છિક રીતે એ છોડવો જોઈએ આ જસ્ટિસ આર આર ભોળેનું કહેવું હતું પણ એમણે કહ્યું કે અમારામાં નવ બ્રાહ્મણવાદ પેદા થયો છે એટલે કોઈ અનામત છોડવા તૈયાર નથી હું ઓબીસીની જ્યારે વાત આવે ઓબીસી અનામતની જ્યારે વાત આવે ત્યારે ટીવી ચેનલો ઉપર પણ એ વાત કહી ચૂક્યો છું કે અને હરિભાઈ ચૌધરી જે ઓબીસીને ઓગણીસો ને ચોરાણુંમાં ઓબીસીની જે જ્ઞાતિઓ જે મંડળ કમિશનમાં હતી અને જેને ગુજરાતમાં એનો લાભ નહોતો મળતો એને એ વખતે મહેતા સરકાર હતી ત્યારે એમણે ઓગણીસો ને ચોરાણુંમાં એટલે કે ચિમનભાઈના નિધન પછીની કોંગ્રેસની સરકારે એ વખતે હરિભાઈ ચૌધરી પણ કોંગ્રેસમાં હતા અને એ વખતે એમણે આ જ્ઞાતિઓ સત્યાવીસ જ્ઞાતિઓ જે મંડળ કમિશનમાં હતી એને રહી ગઈ હતી ગુજરાતમાં એનો અમલમાં અને સૌરાષ્ટ્રના મઝૂમદાર કમિશનની જે નવ જ્ઞાતિઓ હતી એટલે સત્યાવીસ અને નવ એટલે કે છત્રીસ જ્ઞાતિઓને ઓગણીસો ચોરાણુંમાં ઓબીસી અનામતનો લાભ શરૂ થયો આ બધી જ બધી જ જ્ઞાતિઓને એ લાભ જેમને જેમને મળ્યો એના પછી એમણે કેટલી પ્રગતિ કરી અને એની એક સમીક્ષા કરવામાં કશું ખોટું નથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિસ રોહિણી પંચ નિમ્યું છે અને એમાં કોણે કોને કેટલો લાભ મળ્યો છે એના એનું ગ્રુપિંગ કરવાના છે પરંતુ મારો પ્રશ્ન હરિભાઈને હંમેશા હોય છે કે જેની મહિને છાસઠ હજાર આવક છે એવા લોકોને અનામતનો લાભ મળતો હોય તો પહેલાં ગધેડા ઉપર એક સામાન લાદીને જે માણસ મજૂરી કરે છે એ માણસનો વારો એના દીકરા દીકરીનો વારો આ ઓબીસી અનામતમાં ક્યારે આવશે એવો પ્રશ્ન મને હંમેશા થાય છે આ બધા પ્રશ્નોમાં અનામતના પ્રશ્નોમાં ગોપાલકોના પ્રશ્નોમાં સરકારી કર્મચારીઓના પગાર ધોરણો કે ગ્રેડ પેના પ્રશ્નમાં સરકાર છે ને ગાજર લટકાવે છે પેન્શન યોજના જે બંધ કરી દેવામાં આવી એ પેન્શન યોજનાને ચાલુ કરવા માટેનું ગાજર લટકાવવામાં આવ્યું પણ એ જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના એની વચ્ચે ઘણો ફરક છે કેટલાક કેટલાક રાજ્યોએ અને કોંગ્રેસ શાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજનાનો અમલ કર્યો છે તો એ કહેવું પડે એમાં તમે કોંગ્રેસી નથી થઈ જતા તમારે સાચી વાત મૂકવી પડે પ્રજાની સામે મૂકવી પડે અને એટલે જ ગુજરાતમાં અત્યારે જે ગાજર લટકાવવામાં આવે છે એના પછી શું પરિસ્થિતિ ડિસેમ્બર બે હજાર બાવીસની ચૂંટણીમાં થશે એવો પ્રશ્ન તો ઉઠે છે મને લાગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ફરીને જીતશે ભારતીય જનતા પાર્ટીને જીતતા આવડી ગયું છે અને એના ઘણા બધા કારણો છે કોંગ્રેસ એ બહુ જ બધા રસોઈયાને અહીંયા લઈ આવે છે પણ એ બધા રસોઈયા રસોઈ બગાડી રહ્યા છે ગ્રુપ પાડી રહ્યા છે વિખવાદો વધારી રહ્યા છે એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો કરે છે અને ગુજરાત કોંગ્રેસ નિંદરમાં રહે છે ગુજરાતની યુવા યુવા કોંગ્રેસ જે છે એ એકમાત્ર જાણે કે સક્રિય હોય કારણ કે એના અધ્યક્ષ તરીકે ચુડાસમા એ નવા આવ્યા છે એટલે કદાચ એમનામાં એ જોશ અને જોમ હશે પણ એમને પણ ટાઢા પાડી દેવા માટેની કોશિશો થશે એમણે કેટલીક યાત્રાઓનું આયોજન કર્યું છે આમ આદમી પાર્ટી એગ્રેસિવ છે પરંતુ આમ આદમી પાર્ટીને એકસો પચીસ બેઠકો મળવાની કોઈ શક્યતા નથી ભારતીય જનતા પાર્ટી ચાલીસ બેઠકોમાં કે પિસ્તાલીસ બેઠકોમાં સમાઈ જશે એવા સ્વપ્નો ઈસુદાન ઘડવી જોતા હોય તો એ પણ છે ને સ્વપ્નો જ છે કોંગ્રેસને પંદરથી અઢાર બેઠકો મળશે એવું માનનારાઓ મને લાગે છે કે ભય ભૂલે છે કારણ કે કોંગ્રેસ ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને ઇઠોતેર અગ્નસિત્તેર બેઠકો મળી એમાંથી કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને હજુ આજે પણ છાસઠ ધારાસભ્યો કોંગ્રેસની પાસે છે હજુ પણ થોડા જણા ઠેકડો મારીને વંડી ઠેકી જશે અને ભારતીય જનતા પાર્ટીમાં જશે પણ પછી શું થશે એ પણ જોવાનું છે ગુજરાતની પ્રજા આ બધો માહોલ જોઈ રહી છે અને એ માહોલમાં ભારતીય જનતા પાર્ટી એના જે મિત્રો છે મિત્ર સંગઠનો છે એ આમ આદમી પાર્ટીમાં પણ કાર્યરત છે એટલે હું હંમેશા કહું છું કે ડિસેમ્બર બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરીને વિજયી બનશે એ બાબત છે ને કોઈ મિનમેખ નથી કારણ એમની પાસે આઈકન છે નરેન્દ્ર મોદી જેવો કારણ કે અહીંયા કોઈ મુખ્યમંત્રી તો ચૂંટણી લડતો નથી સી આર પાટીલે એકસો ને બ્યાસી બેઠકોનો દાવો કર્યો છે પણ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ હતા ડિસેમ્બર બે હજાર સત્તરમાં એમણે તેને એકસો ને પચાસ પ્લસનો દાવો કર્યો હતો પણ એ નવ્વાણુંમાં ઘૂસી ગયા હતા એટલે આ વખતે એકસો બ્યાસીનો દાવો લક્ષ તો ઊંચું રાખવું જોઈએ અને એકસો ને બ્યાસીનો દાવો કરે પણ એકસો ને બ્યાસી બેઠકો મળવાની નથી એ એમને પણ ખબર છે એટલે આવા સંજોગોની અંદર ગમે તેમ કરીને મેજોરિટી બનાવી લેવી અને મેજોરિટી બનાવવામાં એમને મુશ્કેલી નડે તો ગોવા મોડેલ કે મણિપુર મોડેલ એ એમને ફાવી ગયું છે એમને બહુમતી ન મળે માની લઈએ તો પણ તોડફોડ કરીને કેટલાક ધારાસભ્યોનું પક્ષાંતર કરાવીને એ છે ને પોતાની બહુમતી કરીને સરકાર રચી શકે છે એ વાત પણ આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટી ની ડિસેમ્બર બે હજાર બાવીસની ચૂંટણી એ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં લડાવવાની હતી અને એના પછી તમને ખ્યાલ છે કે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા પડ્યા કારણ શું હતા એ તો કોઈને ખબર નથી અને વિજયભાઈને તો ગુજરાત વટો આપી દીધો તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી છ છ વર્ષ સુધી ગુજરાત વટો ભોગવી ચૂક્યા અને એ છે ને મજબૂત થઈને પાછા ગુજરાત આવ્યા મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી બનીને વડાપ્રધાન પણ બન્યા એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો એ જીત અંકે કરી લેવાને પક્ષે છે કોંગ્રેસના લોકોએ પોતાનું અસ્તિત્વ જાળવવાનું છે અને આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવવાનું છે આટલી વાત આજે કરીને આપણે અફકોર્સ ઘટનાક્રમ ઉપર નજર રાખીશું અમે આ જે વાત કરીએ છીએ એમાં ક્યાંક ખોટા પણ પડી શકીએ પણ હું તો એમ કહું છું કે જે વાસ્તવિક વાત છે એને સ્વીકારવા સિવાય છૂટકો નથી આજે આટલી વાત ફરી મળીશું આવતીકાલે રાતે નવને ટકોરે તમારા પ્રતિભાઓની અમને પ્રતીક્ષા રહેશે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર